વાત કરીએ તો રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં ઠંડી વધી છે. માવઠા બાદ ઠંડીએ જોર પકડ્યું છે. અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સુરતમાં 21 ડિગ્રી તો વડોદરામાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું તો રાજકોટમાં 17 ડિગ્રી, કચ્છના નલિયામાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું. બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠામાં 16 ડિગ્રી તો ડીસામાં પણ 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિત શહેરમાં ઠંડી વધી છે. માવઠા બાદ ઠંડીએ જોર પકડ્યું છે ત્યારે રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે તો સુરતની વાત કરીએ તો સુરતમાં 21, વડોદરામાં 18 તો રાજકોટમાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે. કચ્છના નલિયામાં 17 તો બનાસકાંઠામાં 16 ડિગ્રી તો ડીસામાં પણ 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદ સહિત શહેરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં પણ ઠંડીનો ચમકારો. અમદાવાદ સહિત અનેક શહેરોમાં ઠંડી વધી છે. માવઠા બાદ ઠંડીએ જોર પકડ્યું છે. તો રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિત શહેરમાં ઠંડીએ જોર પકડ્યું છે. માવઠા બાદ ઠંડીનું જોર વધ્યું છે. અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે. સુરતની વાત કરીએ તો સુરતમાં 21, વડોદરામાં 18 તો રાજકોટમાં 17 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે. કચ્છના નલિયામાં 17 તો બનાસકાંઠામાં 16 ડિગ્રી તો ડીસામાં પણ 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો અમદાવાદ સહિત શહેરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. તો શહેરવાસીઓ હવે ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. રાજ્યભરમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. ગુલાબી ઠંડીનો અહેસાસ. તો રાજ્યભરમાં ઠંડીનો ચમકારો વધ્યો. અમદાવાદ સહિત શહેરમાં ઠંડીએ જોર પકડ્યું છે. માવઠા બાદ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે માવઠા બાદ ઠંડીએ જોર પકડ્યું છે. અમદાવાદ સહિત શહેરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિત શહેરમાં ઠંડી વધી. માવઠા બાદ ઠંડીએ જોર પકડ્યું તો સવારથી જ ધુમ્મસભર્યા વાતાવરણ પણ જોવા મળી રહ્યા છે. રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિત શહેરમાં ઠંડી વધી છે ત્યારે માવઠા બાદ ઠંડીએ જોર પકડ્યું છે. ત્યારે અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે. સુરતમાં 21 તો વડોદરામાં પણ 18 તો રાજકોટમાં 17 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે. સૌથી ઓછું કહી શકાય તો કચ્છના નલિયામાં 17, બનાસકાંઠામાં 16 ડિગ્રી તો ડીસામાં પણ 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આંગે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા અભિષેક વાઘેલા અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી અભિષેક, જણાવશો માવઠા બાદ રાજ્યમાં ઠંડીએ જોર પકડ્યું છે, શું છે વધુ વિગતો? હાલ કેવો માહોલ અમદાવાદમાં?
અત્યારે હાલ સહેજ રાજ્યભરમાં અલગ અલગ જગ્યાએ અત્યારે હાલ પારો જે છે તે ડાઉન થયો છે, એટલે કહી શકાય કે એક રાહતના સમાચાર એ પણ આવે છે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે તે પણ ડાઉન થયો છે અને હવે ઠંડીની જે શરૂઆત જે છે તે શહેર સહિત રાજ્યભરમાં ધીરે ધીરે શરૂઆત થઈ ગઈ છે. જી અભિષેક, અમારી સાથે લાઈવ જોડાવા બદલ આપનો આભાર. તો જે પ્રમાણે રાજ્યમાં ઠંડીએ જોર પકડ્યું છે, તો અનેક જગ્યાએ જે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, ત્યારે રાજ્યભરમાં ઠંડીના ચમકારાને લઈને અમદાવાદ સહિત શહેરમાં ઠંડી વધી રહી છે તે જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે, સુરતમાં 21, વડોદરામાં 18, તો રાજકોટમાં 17 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે. આગળ વાત કરીએ તો તેલંગાણા વિધાનસભા